નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેન વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા ફિટરટેડ અંતર્ગત સાઇન બાર લેસન વિશે આપ સૌને તાલીમસ માર્ગદર્શન આપીશ સાઇન બાર એ ખૂણો માપવા માટે અથવા ચેક કરવા માટે વપરાતું એક સાધન છે જે કે જેમાં પ્રણાલીગત સાધનો વડે કોઈ ખૂણો માપું અશક્ય હોય તો સાઇન બાર વડે તેનાથી આપણે માપી અથવા ચેક કરી શકીએ છે સાઇન બાર વિશે હવે આપણે વધુ પીપીડી દ્વારા જાણીશું સાઇન બાર તો સાઇન બાર એ ટૂલ રૂમ કાર્યમાં જ્યાં કાર્યદક્ષતાની ગણતરી થાય છે તેવા કાર્યમાં સાઇન બાર એક અગત્યનો ભાગ હોય છે કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સીની ગણતરી જે એફિશિયન્સલી ખૂણું કામ કરવાનું હોય રૂમ કાર્યમાં ઝડપથી કામ કરવાનું હોય તે જગ્યાએ સાઇન બારનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે તે એટલે કે સાઇન બાર એક મિનિટની ચોકસાઈથી કોઈ એંગલ અથવા ખૂણો ચેક કરવા માટે વપરાય છે આ ચોકસાઈ આપણે મિકેનિકલ વર્કશોપમાં જે પ્રણાલીગત સાધનો વપરાય છે એટલે કે ખૂણો માપવા માટેના જે પણ સાધનો વપરાય છે તેનાથી મુશ્કેલ હોય છે અથવા અશક્ય પણ હોય છે એટલા માટે આપણે સાઇન બારનો ઉપયોગ કરી શકીએ છીએ સાઇન બારથી મદદથી ચોક્કસ મશીનો જેવા કે ગ્રાઇન્ડિંગ મશીન મિલિંગ મશીન વગેરે પર જોબને અમુક એંગલે આપણે સેટ પણ કરી શકીએ છીએ આ ઉપરાંત એક મિનિટની ચોકસાઈમાં અમુક એંગલનું આપણે માર્કિંગ કરવું હોય તો એ માર્કિંગ કરવા માટે પણ સાઇન બોર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ત્યારબાદ જોઈશું સાઈન બારનો સિદ્ધાંત એટલે કે સાઈન બાર આપણે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તે જોઈશું તો સાઇન બાર એ કાટકોણ ત્રિકોણના સાઇન ખૂણાના ત્રિકોણ ગુણોત્તર પર કાર્ય કરે છે હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સાઈન 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 આકૃતિમાં જોઈએ કે ત્રિકોણમિતિ પ્રમાણે સાઈન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કરણ તો આકૃતિમાં અહીંયા આપણે સામેની સામેની બાજુ એ ગેજબ્રકની ઊંચાઈ દર્શાવે છે એ બી પાયા તરીકે સરફેસ પ્લેટ હોય છે બીસી અને કર્ણ તરીકે સાઈન બાર હોય છે

જેમ કે સ્લીપ ગેજની ઊંચાઈ શોધવી હોય તો સાઈન સ્લીફ ગેજની ઊંચાઈ બરાબર સાઈન થીટા ગુણ્યા સાઈન બારની લંબાઈ કરતાં આપણને સ્લીફ ગેજની ઊંચાઈ મળી શકે છે સાઈન બારમાં સાઈન બાર માં જેમાં સાઈન બાર એક કણ તરીકે સ્લીપ ગેજ સામેની બાજુ તરીકે અને સરફેસ પ્લેટ અથવા મશીન ટેબલ એ પાયા તરીકે વર્તે છે એ આપણે જોઈ ગયા આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પાયા તરીકે સરફેસ પ્લેટ

બે છેડા ઉપર સરખાવાસના રોલર અથવા પ્લગ નીચેથી લગાવવામાં આવે છે તેની સપાટીકી ગ્રાઇન્ડિંગ અને લેપિંગ કરીને ચોક્કસ ફિનિશ કરવામાં આવે છે સાઇન બારનું વજન વધારવા ઘટાડવા માટે તેની બોડીની મધ્યમાં સેન્ટર લાઈનને સમાંતર અમુક અંતરે હોલ કરવામાં આવે છે આ હોલ વજન ઓછું કરવા ઉપરાંત તેને એંગલ પેટ પર ફિટ કરવા માટે પણ મદદરૂપ થાય છે હવે ત્યારબાદ આપણે સાઇન બારના પ્રકાર જોઈશું તો સાઇન બાર એ કુલ બે પ્રકારના હોય છે એક પ્લગ પ્લગ ટાઈપ સાઇન બાર અને બીજા રોલર ટાઈપ સાઇન બાર જેમાં રૂલર ટાઈપ સાઇન બાર એ સૌથી વધુ વધુ વપરા છે જ્યારે પ્લગ ટાઈપ સાઇન બાર અમુક જગ્યાએ જ વપરાતા હોય છે એ આપણે ડિટેલમાં જોઈશું સૌ પ્રથમ જોઈએ પ્લગ ટાઈપ સાઇન બાર તો પ્લગ ટાઈપ સાઇન બારમાં ક્રોમિયમ સ્ટીલના લંબચોરસ પર ટુકડા પર બે સરખા પ્યાસના વ્યાસના પ્લગ લગાવવામાં આવે છે સામાન્ય રીતે મોટા જોબના ખૂણા માપવા માટે કે ચેક કરવા માટે આ સાઇન બાર વપરાય છે આપણે જોયું એમ પ્લગ ટાઈપ અને રોલર ટાઈપ સાઇન બારમાં કે પ્લગ ટાઈપના સાઇન બારમાં જ્યારે મોટું જોબ હોય અને એનું ખૂણો માપો હોય અથવા ચેક કરવો હોય ત્યારે આ ટાઇપનો પ્લગ ટાઈપનો સાઇન બાર વપરાય છે જ્યારે રોલર ટાઈપમાં નાની સાઇઝના જોબ માપવામાં અથવા જોબના ખૂણા અથવા માપવા અથવા ચેક કરવા માટે વપરાય છે મોટા નો એંગલ જ્યારે ચેક કરતી વખતે શું પ્રોબ્લેમ થાય છે કે મોટા જોબનું જ્યારે એંગલ ચેક કરવાનો હોય ત્યારે સ્લીપ ની ઊંચાઈ સેટ કરવી ઘણીવાર અશક્ય બની જતી હોય છે આ માટે સાઇન બારને જોબ પર ગોઠવવામાં આવે છે ને સાઇન બાર પર ગોઠવવાની જગ્યાએ સાઇન બાર બાર બારને જોબ ઉપર ગોઠવવામાં આવે છે ત્યારબાદ તેના બે પ્લગ વચ્ચેની ઊંચાઈનો તફાવત વર્નિયર આપણે હાઈડ ગેડની મદદથી માપી લેવામાં આવે છે અને આ તફાવત આપણે સર જરૂર આગળ જોઈ ગયા જરૂરી સૂત્રમાં મેળવતા મૂકતા એના પરથી બીજી બાજુનું માપ મળી જાય છે અને તેનો વર્કશોપમાં ઓછો ઉપયોગ થાય છે ત્યારબાદ બીજો પ્રકાર જોઈશું રોલર ટાઇપ સાઇન બાર તો રોલર ટાઈપ સાઇન બાર એ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે તેમાં પણ કોમ સ્ટીલના લંબચોરસ ટુકડાના બે છેડા ઉપર સરખા વ્યાસના બે રોલર લગાવવામાં આવે છે રોલર ટાઇપમાં નીચે રોલર હોય છે જ્યારે પ્લગ ટાઇપમાં નીચે પ્લગ પ્લગ હોય છે રોલર ટાઇપ સાઇનબાર મોટેભાગે નાના દાગીનાનું ટેપર ચેક કરવા અથવા માપવા માટે વપરાય છે તેની ગાડી તેની સાથે સ્લીપ ગેજ ઉપરાંત ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે સાઇન બારના બંને રોલર ચોક્કસ એક જ વ્યાસના હોવા જરૂરી છે ઉપયોગ દરમિયાન તેની સેન્ટર લાઇન સાઈન બારની ઉપરની અને નીચેની સપાટીને ચોક્કસ સમાંતર રહેવી જરૂરી છે હવે ત્યારબાદ આપણે સાઇન બારની રેન્જ જોઈશું તો સાઈન સાઇન બાર કેટલી અલગ અલગ રેન્જમાં ઉપલબ્ધ છે એ જોઈશું તો સાઇન બાર જે સાઇન બારની સાઇઝ એ તેના બે રોલર વચ્ચેનું કેન્દ્રીય અંતર છે તે સામાન્ય રીતે સો એમ એમ બસો એમ અઢીસો એમ પાંચસો એમ એમ વગેરેમાં ઉપલબ્ધ હોય છે સામાન્ય રીતે સો એમ લંબાઈનો સાઇન બાર વધુ વપરાય છે ત્યારબાદ આપણે સાઇન બારની મદદથી ટેપર કઈ રીતે નક્કી કરાય તો સાઇન બારની મદદથી આપણે ટેપર નક્કી કરવાની બે રીતો હોય છે એક અજાણ્યા એન્ગલની ચોકસાઈ નક્કી કરી શકીએ છીએ અને એક ટેપ એક ટેપરના અજાણ્યા એંગલની ગણતરી કરી શકીએ છીએ અને બીજી રીતે જાણીતા એંગલની આપણે ચોકસાઈ શોધી શકીએ છીએ એમાં આપણે સૌ પ્રથમ જોઈશું કે જાણીતા એંગલની ચોકસાઈ કઈ રીતે શોધવી તો આ માટે સૌ પ્રથમ જાણીતા એંગલ અને એના અનુરૂપ સાઇન બારની લંબાઈ પરથી જરૂરી સ્લીપ ગેજની લંબાઈની ગણતરી સૂત્ર આપણે સૂત્રની મદદથી કરી શકીએ છીએ ત્યારબાદ સ્લીપ ગેજનું ત્યાર પછી બિલ્ડિંગ કરવામાં આવે છે અને તેને સાઇન બારના એક રોલર નીચે ગોઠવવામાં આવે છે હવે સાઇન બાર પર જોબને ગોઠવ્યા પછી જોબને ગો ડાયલ ઇન્ડિકેટરને અનુકૂળ સ્ટેન્ડ અથવા વર્નિયર હાઇટ ગેજ પર ગોઠવવામાં આવે છે આ ડાયલટેસ્ટ ઇન્ડિકેટરના પ્લન્જરના એનવિલને જોબના એક છેડાની સપાટી પર ટચ કરી ડાયલ પર ઝીરો સેટ કરવામાં આવે છે હવે ડાયલ ટિસ્ટ ઇન્ડિકેટરને જોબના એક છેડાથી બીજા છેડા તરફ સરકાવવામાં આવે છે જો આ દરમિયાન ડાયલના ઝીરોની આસપાસ પોઈન્ટ તફાવત દર્શાવે તો એનાથી આપણે જાણી શકીએ છીએ કે જોબના એંગલમાં એટલો તફાવત હોય છે જો ડાયલનો જીરો એક જ જગ્યાએ સ્થિર અચળ રહે તો એનો મતલબ એમ થાય કે એંગલ આપણે જે એંગલ જોબનો આપેલો છે એ બરાબર એ જ પ્રમાણે ચોકસાઈપૂર્વક છે પરંતુ જીરોની આસપાસ એનો પોઈન્ટ તફાવત દર્શાવે એનો અર્થ એમ થાય કે જે એંગલ એનો છે એ સાચો નથી એના એંગલમાં ફેરફાર છે ત્યારબાદ બીજા પ્રકારમાં ટેપરના આપણે અજાણ્યા એંગલની ગણતરી કઈ રીતે કરવી તે જોઈશું તો સાઇન બારની મદદથી કોઈ પણ અજાણ્યા ટેપરનો એંગલ ચેક કરવા માટે સૌ પ્રથમ આપણે જોબને સાઇન બાર પર ગોઠવીશું ત્યાર પછી સાઇન બારના એક છેડાને એટલો ઊંચો કરવામાં આવે છે કે જેથી વર્કપીસની સપાટી એટલે કે જોબની સપાટી એ સરફેસ પ્લેટને સમાંતર બની જાય હવે આ આપણે કઈ રીતે ચેક કરીશું તો જોબની સપાટી સંદર્ભ એટલે કે જોબની સપાટી સંદર સપાટી એટલે કે સરફેસ પેટની સપાટીને સમાંતર છે કે નહીં એના માટે એના જોબ ઉપર આપણે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરને ફેરવીશું આ ફેરવાથી ફેરવી અને એના દ્વારા આપણે તેને ચેક કરીશું ત્યારબાદ વર્ક પીસને આપણે ઊંચો કરવા માટે એ તેના સાઇન બારના એક છેડાની નીચે આપણે સેફ સ્લીપ ગેજને ગોઠવ ગોઠવાની શરૂઆત કરીશું અને આમ કર્યા પછી આપણે જ્યાં સુધી ડાયલ ઉપર પોઈન્ટ ઝીરો અચળ ના દર્શાવે ત્યાં સુધી જ સ્લીપ ગેજની ઊંચાઈ બદલતા રહીશું વર્ક પીસની સપાટી પર ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર ફેરવતા ડાયલ પર પોઈન્ટર અચળ રીડિંગ આપે ત્યારે સાયલબાઈનની નીચે ગોઠવેલા આપણે સ્લીપ ગેજની ગણતરી કરી લઈશું અને જે સૂત્રમાં આપણે જરૂરી સામેની બાજુ એટલે કે સ્લીપ ગેજની ઊંચાઈ બતાવશે અને આ રીતે સ્લીપ ગેજની જરૂરી ઊંચાઈ અને સારબાઈનની લંબાઈ ઉપરથી આપણે સાઈન બરાબર સામેની બાજુ એટલે કે સ્લીપ ગેજની ઊંચાઈ ભાગ્યા લંબાઈ આ રીતે આપણને જરૂર જે એના પરથી મળી જશે હવે ત્યારબાદ આપણે સાઈન બારના ઉપયોગી વિશે જાણીશું તો સાઇન બાર દ્વારા આપણે સાઇન બારના બીજા શું ઉપયોગ હોય એના સિવાય તો એ જોઈશું તો સૌ પ્રથમ કે આપણે આગળ જોઈ ગયા એમ કે કોઈ પણ જાણીતા એંગલ વાળા જોબના આપણે એંગલની એક્યુરેસી ચેક કરી શકીએ આપણને ખબર હોય કે જોબનો એંગલ આટલો છે પરંતુ એની એક્યુરેસી જોબ એન્ગલની એક્યુરેસી બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે આપણે સાઇન બોર્ડનો ઉપયોગ કરી શકીશું ત્યારબાદ જોબનો ખૂણો જે અન્ય સાધનથી માપવો કે ચેક કરવો અશક્ય હોય ત્યારે તે એંગલ ચેક કરવા માટે પણ સાઇન બોર્ડનો ઉપયોગ થાય છે પછી આગળ જોઈ ગયા એ પ્રમાણે કોઈ પણ અજાણ્યા ટેપર જોબનો એંગલ ચોકસાઈપૂર્વક પણ આપણે માપી શકીએ છીએ ત્યારબાદ કોઈપણ જોબને પ્રિસિઝન મિલિંગ ગ્રાઇન્ડિંગ વગેરે દરમિયાન આપણે એક મિનિટની ચોકસાઈમાં મશીન ટેબલ ઉપર સેટ કરી શકીએ છીએ આમ સાઇન બારના ઉપયોગ જોઈ ગયા બાદ હવે આપણે સાઇન બારની સંભાળ અને તેની જાળવણી વિશે જાણીશું જે રીતે જે રીતે સાઇન બાર એક પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલા માટે એની જાળવણી અને સંભાળ રાખવી જરૂરી છે તો આપણે એના કઈ રીતે આપણે એની સંભાળ અને જાળવણી રાખી શકીએ તેના વિશે વિગતવાર જોઈશું તો સૌપ્રથમ પ્રથમ ઉપયોગ દરમિયાન તેને સંભાળપૂર્વક સેર સરફેસ પ્લેટ પર ગોઠવવો જોઈએ પછી શક્ય હોય ત્યાં સુધી સાઈનબારને ઉપાડતા કે સ્લીપ ગેજ પર ગોઠવતી વખતે એંગલ પ્લેટ પર ક્લેમ કરી રાખવો જોઈએ જેથી તે આપણા હાથમાં છટકીને પછડાય તો એની સપાટીને નુકસાન થાય નહીં ત્યારબાદ સાઈનબારને કદાપી કટિંગ ટૂલની સાથે રાખવું નહીં જોઈએ કટિંગ ટૂલની સાથે રાખવાથી કટિંગ ટૂલની ધાદા અણી દ્વારા તેની સપાટીને નુકસાન થવાનું સંભવ રહી શકે છે ત્યાં એટલા માટે સાઇન બારને કદી એની કટિંગ ટૂલ સાથે રાખવા જોઈએ નહીં સાઇન બાર પર જોબની ગોઠવતા વખતે જોબને તેની ટોપ સરફસ પર ઘસવો જોઈએ નહીં જોબની ટોપ સરફસ પર ઘસવાથી સાઇન બારની સપાટીને નુકસાન થઈ શકે છે બરાબર એટલા માટે એને કદી પણ જોબ પર ઘસવો જોઈએ નહીં સાઇન બારની ટોપ સરફેસ પર જોબને ટેકવવા માટે હંમેશા સ્ટોપર આપ આપવું જોઈએ સ્ટોપર જો આપેલું ના હોય તો જોબના ટેપરના કારણે સાઇન બાર ઉપરથી સરકી શકે છે અને પરિણામે પછડાવાથી એની સરફેસને અને સાઇન બારને નુકસાન થઈ શકે છે ત્યારબાદ જોઈ શકો કે ઉપયોગ કર્યા પછી સાઇન બાર પર હંમેશા ઓઇલ કે ગ્રીસનું પાતળું પડ ચડાવી રાખવું જોઈએ જેનાથી વાતાવરણની અસરથી મુક્ત થઈ શકે એના ઉપર કાટ લાગવાની સંભાવના ઓછી રહી શકે અને એને ત્યારબાદ એને વ્યવસ્થિત એના બોક્સમાં મૂકી રાખવો જોઈએ આમ આપણે આજે સાઇન બારના સાઇન બાર વિશે જાણું તેમાં તેના ઉપયોગો તેના પ્રકાર તેની સંભાળ અને જાળવણી કઈ રીતે રાખવી તેના દ્વારા ટોપ અજાણ્યા ટેપરની અટાળેના ટેપરની ચોકસાઈ ગુણો કઈ રીતે શોધવો અને જાણીતા ટેપરની ચોકસાઈ કઈ રીતે શોધવી આ વિશે આપણે જાણ્યું તથા સાઇન બારના લેસનમાંથી આપણે એંગલને એક મિનિટની ચોકસાઈમાં એંગલ કઈ રીતે માપી શકીએ તે પણ આપણે જાણી શકીએ આભાર